નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું ફરીવાર સ્વાગત છે. અત્યારે હાલ આવી રહી છે મોટી ખબર. ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ભાજપ પર આરોપ લગાવ્યો હતો અને ટ્વિટર ઉપર ટ્વીટ કરીને કહ્યું હતું કે ગઈકાલે મારી દાદીનું અવસાન થયું હતું, આખો પરિવાર દુઃખી હતો, પરંતુ ભાજપે મારી ધરપકડ કરી હતી. ગોપાલ ઇટાલિયાએ આજે કોઈ કારણોસર ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને થોડીક પૂછપરછ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. મિત્રો, તમને જણાવી દઈએ કે ભાવનગરની પોલીસે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી હતી, જો કે તેમને ધરપકડ બાદ થોડાક સમયમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. મિત્રો, તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને કહ્યું હતું કે ગુજરાતની જનતાએ ફર્સ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકાર કામે લાગી ગઈ છે. ભાજપે પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારી દાદીનું અવસાન થયું હતું, આખો પરિવાર દુઃખી છે, પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ બહુમતી આ કામ માટે મળી ગઈ છે, તેવું બધું ભાજપના વિરુદ્ધ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો.